શહેરના જૂના બંદર રોડ પર આવેલ પ્રેસ રોડ નજીક આવેલી ફેક્ટરીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો કરાયો। પ્રતિબંધિત પ્લાસ્ટિકની ડ્રાઈવ હાલ હાથ ધરી અલગ અલગ વેપારીઓને દંડ ફટકાર્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા। તેવામાં ભાવનગર શહેરથી થોડે દૂર આવેલા જૂના બંદર નજીક પ્રેસ રોડ પાસે આવેલી પ્રતિબંધિત પ્લાસ્ટિકના બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો। મહાનગરપાલિકાના અધિકારીઓને મળેલી બાતમીના આધારે આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રતિબંધિત પ્લાસ્ટિકની મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના જૂના બંદર રોડ ઉપર આવેલ પ્રેસ રોડ નજીક આવેલી પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ રેડ કરી ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને સાંજ સુધી પ્લાસ્ટિકના જથ્થાની ગણતરી ચાલી રહી હતી। જો કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો એટલો મોટી માત્રામાં હતો કે આખો એક ભરાઈ ગયો હતો। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી લઈ ફેક્ટરીના સંચાલકો વિરુદ્ધ પર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી। રિપોર્ટિંગ બાય હર્ષ રાવલ, ભાવનગર। વૈશાલી ટોકીસની પાસેથી એક મેન્યુફેક્ચરિંગ પ્રતિબંધ પ્લાસ્ટિકની આખી મોટી મેન્યુફેક્ચરિંગ છે એ ફેક્ટરી મળી છે અને અત્યારે એનું પ્રતિબંધ પ્લાસ્ટિક છે એ જપ્ત કરવા માટે કાર્યવાહી અત્યારે હાલમાં શરૂ છે। અંદાજે કેટલા કિલો હોય અત્યારે? બધું ભેગું કરી વજન કરી પછી આપણને કામગીરી અત્યારે શરૂ છે।